બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળ ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા, વરસાદી વિરામ બાદ પણ સ્થિતિ જેસે થેની. માંગરોળ તાલુકાના ગીડ વિસ્તારના આ દ્રશ્યો સંગે દરિયો સરોવર કે નદીના નથી, પરંતુ આ દ્રશ્યો છે જૂનાગઢ માંગરોળ ગીડ પંથકના, કે જે આજે વરસાદી વિરામને બે બે દિવસ વીત્યા છતાં પણ હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે. અહીં ZS TVની ટીમ પહોંચી માંગરોળ તાલુકાના થલ્લી ગામે, કે જ્યાં ખેડૂતો હાલ પરેશાન છે. અહીં પાણીની છેલ તો આવી છે, પરંતુ સાથે સાથે ખુદ ધારાસભ્ય દેવા માલમના ગામમાં તળાવમાં પારો તૂટતા પાણીનું જળસ્તર વધી જાય છે, જેથી ખેડૂતો પોતાની મહેનતથી ગામના લોકો એકઠા થઈ જાતે તળાવનો પારો બાંધવા મજબૂર બન્યા છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો માંગરોળ તાલુકામાં ગીડ પંથકના ગામો હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે. હાલ તો ગીડ વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ દયનીય બની છે અને સરકાર પાસે અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆત આ સરકારી બહેરા કાને ક્યાં સાંભળશે તે તો જોવાનું રહ્યું. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું થલ્લી ગામના પંચાયત ગ્રામ પંચાયત સરપંચ તરીકે હું ફરજ બજાવું છું. તો આપની ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે આજ ઘેરના 25-30 ગામ જે પાણીથી આજ અવર જવર રસ્તા બંધ થઈ ગયા છે, ખેતર ધોવાઈ ગયા છે, પારા તૂટી ગયા છે. મારા ગામમાં બી તળાવનો પારો તૂટી ગયો છે. તો અમે જાત મહેનતથી પછી 20-30 જણા થઈને પારો બાંધ્યો છે કે પીવાનું પાણીનો સંગ્રહ થઈ જાય. ને આને આ રજૂઆત આપણે સાંસદજી રમેશભાઈ ધારાસભ્યજી દેવભાઈ માલમે પણ કરી છે. તો આનું તાત્કાલિક નિવારણ આવે ને વહેલી તકે નદી ઊંડી પોળી ને વ્યવસ્થિત થાય, તો ખેડૂતને દર વર્ષે આને હાલત ભોગવવી ન પડે. ને આજ હજારો વીઘામાં બિયારણ ગયું છે ને ખેતરો ધોવાઈ ગયા છે. તો ખેતરોની વળતર ને બિયારણની વળતર સરકારશ્રીને સુકાવવા બદલ ખૂબ ખૂબ આભાર.